नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में आपनू स्वागत है। विद्यार्थी मित्रों, आज आप बात करवाना छे स्वाध्ययन पोथी सोल्यूशन विषय। तेमा धोरण 1 થી 8 ना बधा सोल्यूशन जी आपणे अपलोड करेला छे। जो तमे न जोया हो तो प्लेलिस्ट में जई अने जोई शको छो। बराबर, आज आप बात करीशुं प्रकरण नंबर 12 गुणोत्तर अने प्रमाण एना विषय। बराबर, चलो एमां तमने जे पहेलो आपेलो छे कि योग्य विकल्प पसंद करो। एमां पहेलुं कि चौरसनी बाजुओनी संख्या अने समघननी बाजुओनी संख्यानो गुणोत्तर केटलो थशे भाई? तो कि 1:3। बराबर, एटले 1:3 थशे। चलो बीजो कि एक चित्र 60 सेंटीमीटर पहोळुं अने 1.8 मीटर लांबू छे, तेनी पहोळाई अने परिमितिनो गुणोत्तर अति संक्षिप्त रूपमां जणावो, केटलुं थशे भाई? तो कि जो 60 ना छेदमां 1.8। बराबर, तमे ई रीतना करशो એટલે તમને છે એ આવી જશે। બરાબર, પહેલે પરિમિતિ ફાઇન કરવાની છે અને પછી ઉપર પહોળાઈ અને નીચે પરિમિતિ રાખશો એટલે 1:8 આવશે। રેડી, ચાલો ત્રીજો કે નીલમની વાર્ષિક આવક 2,88,000 છે, તેની વાર્ષિક બચત 36,000 છે, તો તેની બચતનો તેના ખર્ચ સાથેનો ગુણોત્તર કેટલો છે ભાઈ? તો કે એની બચત કેટલી થશે? તો કે બાદબાકી કરો એટલે 2,52,000 અને કેનો ગુણોત્તર છે ભાઈ? તો કે બચત અને તેનો ખર્ચ। બરાબર, તો બચત 2,52,000 અને ખર્ચ છે એ તમે નીચે રાખી દીધી। બરાબર, એટલે તમને કેટલો આવી જશે ભાઈ? તો કે એનો 1:7 આવશે। કેટલો આવશે ભાઈ? 1:7। બરાબર, ચાલો ચોથો જોઈએ કે ધોરણ 6ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ 320 પાના છે, સમિતિનું પ્રકરણ પાના નંબર 261 થી 272 સુધી છે, તો આ પ્રકરણના પાનાની સંખ્યાનો પુસ્તકના કુલ પાનાની સંખ્યા સાથેનો ગુણોત્તર કેટલો થશે ભાઈ? તો કે 3:80। બરાબર, કારણ કે જો એ 12 પાનાનો ચેપ્ટર છે તો 12 ના છેદમાં 320 એટલે 3:80 મળશે। ચાલો, એને પછી એક પેટીમાં લાલ લખોટીઓની વાદળી લખોટીઓ સાથેનો ગુણોત્તર 7:4 છે। બરાબર, તો પેટીમાં કુલ કેટલી લખોટીઓ હોઈ શકે? કેટલી હોઈ શકે ભાઈ? તો કે 7:4 છે। બરાબર, તો 7 ને 4 11 અને ડબલ કરો તો 11 2 22 હોઈ શકે। બરાબર, ટૂંકમાં 11 છે એના ગુણાંકમાં આન્સર છે એ આવી શકે। બરાબર, ચાલો એના પછી વાત કરીએ આપણે છઠ્ઠાની, તો છઠ્ઠો શું છે ભાઈ? તો કે 2:3, 5:8, 75:121 અને 40:25 પૈકી સૌથી મોટો ગુણોત્તર કયો છે ભાઈ? તો કે સૌથી મોટો ગુણોત્તર છે કયો આવશે? તો કે 75:121 છે એ મોટો ગુણોત્તર આવશે। બરાબર, ચાલો હવે આપણે સાતમું જોઈએ કે એક વર્ગમાં છોકરાઓની સંખ્યા છે એ કેટલી છે? તો કે બી, અને છોકરીઓની સંખ્યા છે એ કેટલી છે ભાઈ? તો કે જી। તો છોકરાઓની સંખ્યાઓનો વર્ગના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સાથેનો ગુણાકાર। બરાબર, કુલ એટલે બી વત્તા જી, બરાબર, અને છોકરા એટલે બી, તો આન્સર શું આવશે ભાઈ? બીના છેદમાં બી વત્તા જી છે એનો ફાઇનલ આન્સર આવશે। ચાલો હવે આપણે વાત કરીએ આઠમાની, તો આઠમામાં શું આવશે ભાઈ? તો કે આઠમામાં આવશે કે જો એક બસ 4 કલાકમાં 160 કિલોમીટર અને એક ટ્રેન 5 કલાકમાં 320 કિલોમીટર અંતર એકધારી ઝડપથી કાપે, તો તેમની 1 કલાકમાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો આવશે ભાઈ? તો કે એમાં આવશે ગુણોત્તર કેટલો આવશે ભાઈ? ચાલો કરો જીને ભાઈ, રેશિયો લ્યો એટલે આવશે તમને 5:8 મળશે। કેટલો મળશે ભાઈ? 5:8। બરાબર, ચાલો એમાં પછી આપણે બીજો જોઈએ કે ખૂટતી સંખ્યા લખો, તો 3 ના છેદમાં 5। બરાબર, તો 5 ચોક 20 થાય, તો 3 ચોક 12 એટલે 12 ના છેદમાં 20। સેમ ટુ સેમ એ જ રીતના 10મામાં કે 4 8 32। બરાબર, તો પોઈન્ટ કાઢ નાખો એટલે 8 ના છેદમાં 10। ચાલો 11મો જોઈએ કે 16 ના છેદમાં 36। બરાબર, તો એનો આન્સર શું આવશે ભાઈ? તો કે જો 16 છે, બરાબર, એમાંથી તમારે 16 છે એમાંથી તમારે 36 લેવો હોય તો શું કરવું પડે ભાઈ? તો કે 4 વડે પહેલાં શું કરી નાખો ભાઈ? ગુણાકાર કરી નાખો એટલે 16 4:9 આવી ગયો રેશિયો। ચાલો બધાનો 4:9 બનાવી નાખો, ચાલો 9 7 63, તો 7 4 28, 90 90 81, તો 9 4 36, પછી કેટલો આવશે ભાઈ? ચાલો એના પછીનો છે 13 9 117, તો 13 4 52, તો આ રીતના તમને રેશિયો છે એ મળી જશે। બરાબર, ચાલો એના પછી વાત કરીએ કે ત્રીજો ખાલી જગ્યા પૂરો, એમાં આપણે જોઈએ 12મો કે ગુણોત્તર એ ભાગાકારની રીત સરખામણી છે। બરાબર, ચાલો 13મો કે જે બે ગુણોત્તર સરખા હોય તો તેઓ પ્રમાણમાં છે એમ કહેવાય। 14મો બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને એક સરખા એકમમાં દર્શાવવા પડે। 15મો શનિ અને ગુરુ તેમની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે 9 કલાક 56 મિનિટ અને 10 કલાક 40 મિનિટ સમય લે છે, તો શનિ અને ગુરુ દ્વારા લેવાતા સમયનો ગુણોત્તર કેટલો થશે ભાઈ? તો કે 149:160 થશે। બરાબર, ચાલો 16મો જોઈએ કે 100 મિલી પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળીને તેનું દ્રાવણ બનાવેલું છે, તો 1 લિટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે કેટલો કોસ્ટિક સોડા જોઈએ ભાઈ? તો કે 100 ગ્રામ છે એ કોસ્ટિક સોડા જોઈએ। બરાબર, ચાલો એના પછી પ્રશ્ન નંબર 17 અને 18 છે એ આપણે કહેવાનો છે। ચાલો એમાં જુઓ કેટલા ખાના છે ભાઈ? તો કે 12 ખાના છે, એમાંથી 2 છે એ કેવા છે ભાઈ? ડાર્ક કરેલા છે। બરાબર, ચાલો હવે આપણે જોઈએ છાયાંકિત કરેલા કિનારીની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિનો કેટલો ગુણોત્તર છે ભાઈ? તો
तो कि 3:7 जेटलो बराबर। 18मो के छायांकित भागना क्षेत्रफळनो पूर्ण आकृति क्षेत्रफळ साथे केटलो छे भाई, तो कि 1:6 से पूर्ण आकृति आवशे बराबर। चलो चौथो के सूचना मुजब करो, एम 19मो के 56 सेंटीमीटर लंबाई ना एक रेखाखंड ना 2:5 ना गुणोत्तर में 2 भाग करवाना छे, तो दरेक भाग की लंबाई केटली थशे भाई, तो कि 2x/7x/56 बराबर। तो 7 8 56 तो 8 16 सेंटीमीटर थशे रेडी। चलो बीजो भाग केटलो थशे भाई, तो कि 5x/7x/56 एटले 7 8 56 तो 8 50 40 सेंटीमीटर थशे। चलो 20मो के रमेश महीने 28,000 कमाए छे, तेनी पत्नी रमा महीने 36,000 कमाए छे, तो ते परथी नीचेना प्रश्नना जवाब मेळो। पहेलो के रमेशनी कमाणीनो तेनी कुल कमाणी साथेनो गुणोत्तर, रमेशनी कमाणी छे केटली, तो 28,000 અને કુલ કમાણી થશે 64,000 બરાબર। તો એ બેનો ગુણોત્તર લ્યો એટલે 28/64 અથવા 7:16 તમને મળી જશે। ચાલો બીજો ગુણોત્તર કે રમાની કમાણીનો ગુણોત્તર અને કુલ કમાણી, રમાની કમાણી 36,064 બરાબર, તો એનો કેટલો આવશે ભાઈ, તો કે 9:16 ગુણોત્તર મળશે બરાબર। ચાલો 21મો જોઈએ કે એક કંપનીમાં કામ કરતા 288 માણસો પૈકી 112 પુરુષો બાકીની સ્ત્રીઓ છે, તો નીચેનો ગુણોત્તર શોધો, તો પુરુષોની સંખ્યાનો સ્ત્રીઓની સંખ્યા સાથેનો ગુણોત્તર બરાબર। તો ચાલો પહેલે જોઈએ કે માણસો પૈકી પુરુષો 112 તો સ્ત્રીઓ કેટલી છે, 176। ચાલો પહેલો ગુણોત્તર લ્યો, તો 112/176 તો 7:11 આવશે। પછી બીજું છે કુલ માણસોની બરાબર, તો 112/288 એટલે 7:18 આવશે। પછી હવે સ્ત્રીઓ અને કુલ માણસો બરાબર, તો 176/288 એટલે 11:18 આવશે બરાબર। તો આ રીતે તમારે ગુણોત્તર છે એ ફાઇન કરવાના છે। ચાલો એના પછી 22મો જોઈએ, એક સ્કૂટર 3 કલાકમાં 120 કિલોમીટર અને એક ટ્રેન 2 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે, તો સ્કૂટર અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર શોધો। જો ઝડપનું સૂત્ર કાપેલું અંતર છેદમાં લીધેલો સમય, તો સ્કૂટરની ઝડપ 120/3 એટલે 40 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક, એ બેનો રેશિયો લો એટલે તમને મળશે 2:3 બરાબર। ચાલો 23મો જોઈએ કે એક ઓફિસ 9 વાગે ખુલે છે અને સાંજે 5:30 વાગે બંધ થાય છે, જેમાં 30 મિનિટનો ભોજન વિરામ સમય જાય છે બરાબર, તો ભોજન વિરામના સમયનો અને ઓફિસનો કુલ સમયગાળાનો ગુણોત્તર બરાબર। તો જો 9 થી 5:30 એટલે 8:30 કલાક થાય બરાબર, એમાં એટલે કેટલી મિનિટ થશે ભાઈ, તો કે 8 6 48 30 એટલે 510 મિનિટ થશે રેડી। તો માગેલ ગુણોત્તર કયો છે ભાઈ, વિરામનો સમય એટલે 30 અને 6:510 એટલે 1:17 મળી જશે બરાબર। ચાલો હવે 24મો આપણે વાત કરીએ કે 3 મીટર લાંબી લાકડીનો પડછાયો 4 મીટર લાંબો છે, તો એ જ દિવસે તે જ સમયે એક ધ્વજદંડનો પડછાયો 24 મીટર લાંબો છે, તો ધ્વજદંડની લંબાઈ કેટલી હશે ભાઈ, તો કે જો 3 માંથી 4 તો 1 માં 24 છે, તો 1 ને કરતાં બનાવો તો 24 × 72 / 4 એટલે 18 બરાબર, અથવા 4 6 24 ને 6 13 18, તો એની લંબાઈ કેટલી હશે ભાઈ, તો કે 18 મીટર હશે બરાબર। ચાલો હવે 25મો જોઈએ કે એક શાળામાં મોટા ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર 3:4 છે, નાના ઓરડાની સંખ્યા 20 તો મોટા ઓરડાની કેટલી થશે ભાઈ, તો કે ટોટલ કેટલો છે ભાઈ, તો કે 7x બરાબર। નાના ઓરડાની સંખ્યા 20 તો એનો મતલબ 4x/7x×x=20, તો એક્સ બરાબર આવશે 35, તો એનો મતલબ મોટા ઓરડાની સંખ્યા છે એ 35-20 એટલે 15 હશે રેડી। ચાલો આપણે જોઈએ 26મો કે રામલીલા મેદાનમાં પાર્કિંગમાં કાર્તિકે 115 સાયકલ, 75 સ્કૂટર, 45 બાઇક ગણ્યા, તો સાયકલની સંખ્યાનો વાહનોની કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર, તો વાહન કુલ કેટલો છે 235, સાયકલ કેટલી છે 115, તો 115/235 એટલે 5 5 કટ એટલે 23:47 એ જવાબ મળી જશે બરાબર। ચાલો 27મો કે એક ટ્રેન અજમેરથી 130 કિલોમીટર દૂર જયપુર સુધી પહોંચવા 2 કલાક સમય લેશે, જો આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હીથી 780 કિલોમીટર દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે, તો 130 કિલોમીટર એટલે 2 કલાક, તો 780 એ કેટલા થશે ભાઈ, તો કે 12 કલાક લેશે બરાબર। ચાલો 28મો કે ચાનો એક વેપારી છે, એ 234 અને 130 રૂપિયા ભાવની ચા તેમના ભાવના ગુણોત્તરના પ્રમાણમાં મિક્સ કરે છે, તો મિશ્રણનું વજન 84 કિગ્રા થાય, તો દરેક ભાવનું ચાનું વજન કેટલું થશે ભાઈ, તો કે કુલ ભાવથી 364 બરાબર, તો મિશ્રણ કરેલું છે તો બંને ભાવની ચાનું વજન કેટલું થશે ભાઈ, તો કે 234/364×84 એટલે આવશે 54 કિગ્રા, 130/364×84 એટલે એમાં આવશે 30 કિગ્રા બરાબર। તો આ રીતના તમને 54 કિગ્રા અને 30 કિગ્રા અનુક્રમે મળી જશે। ચાલો 29મો જોઈએ કે નીચેની આકૃતિમાં દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવે છે, તો ચાલો એસી અને એએફ એટલે કેટલા થશે 2 અને 5, એજી અને એડી તેમાં આવશે 6:3 એટલે 2:1, બીએફ અને એઆઈ 4:8 એટલે 1:2, સીઈ અને ડીઆઈ એટલે 2:5 બરાબર। તો આ રીતના તમારે લખવાનું છે। ચાલો 30મો જોઈએ, એવી બે સંખ્યા શોધો કે જેમનો સરવાળો 100 અને ગુણોત્તર 9:16 હોય,
धारो कि एक संख्या एक है तो बीजी संख्या सौ माइनस एक्स थी। चलो गुणोत्तर नौ छेद में सोल बराबर एट एक्स छेद में सौ माइनस एक्स बराबर नौ छेद में सोल तो एक्स बराबर के छत्रीस तो बीजी संख्या हे सौ माइनस छत्रीस एट चौंसठ बराबर। चलो एकत्रीसमो कि एक टाइपिस्ट ने हस्तप्रतना चालीस पाना टाइप करवाना है तो पैकी तीस पाना टाइप करे तो टाइप करेला बाकी पाना गुणोत्तर के लो भाई तो कि जो तीस तो टाइप करेला है तो चालीस में तीस है तो दस એટલે ત્રીસ જેમ દસ એટલે ત્રણ જેમ એક તમને જવાબ મળી જશે બરાબર। ચાલો એના પછી બત્રીસમાં જોઈએ આપણે કે આઠ હેક્ટર જમીનમાં ત્રણસો સાઠ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉંના ઉત્પાદન માટે કેટલા હેક્ટરની જરૂર પડે ભાઈ તો આઠે ત્રણસો સાઠ તો પાંચસો ચાલીસ એ કેટલા આવશે ભાઈ તો કે પાંચસો ચાલીસ ગુણ્યા આઠ છેદમાં ત્રણસો સાઠ છેદ દુડાડો બરાબર આઠ આઠ છે બરાબર છેદ દુડાડો કેટલા આવશે ભાઈ તો કે ચાર દુ આઠ અને નવ ચોક છત્રીસ બરાબર નવે છકે ચોપન આ રીતના છે બાર હેક્ટર છે તમને જવાબ મળી જશે બરાબર। ચાલો તેત્રીસમાં જોઈએ કે શિવાંગી એમિનિયાથી પીડાય છે કારણ કે તેના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર છે એ સામાન્ય શ્રેણી કરતાં નીચું છે ડૉક્ટરે તેને દિવસમાં બે વખત લોહ તત્વની એક એક ગોળી લેવાની સલાહ આપી જો આ ગોળીની કિંમત સત્તર હોય તો પંદર દિવસને તેના તબીબી બિલ પેટે કેટલી રકમ ચૂકવવી પડશે ભાઈ તો એક દિવસમાં બે ગોળી તો દસ ગોળી માટે કેટલા દિવસ જોઈએ તો કે પાંચ જોઈએ એકની કિંમત સત્તર રૂપિયા છે બરાબર તો ચૂકવવી પડતી રકમ કેટલી આવશે ભાઈ તો કે પાંચ દિવસની સત્તર રૂપિયા તો પંદરની કેટલી તો પંદર ગુણ્યા સત્તર છેદમાં પાંચ પાંચ તેરી પંદર ને સત્તર તેરી એકાવન તો આ રીતના તમને જવાબ મળી જશે બરાબર। ચાલો એના પછી આપણે વાત કરીએ અધ્યયન નિષ્પતિના સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે એમાં પહેલો પ્રશ્ન કે આઠ પુસ્તક અને વીસ વીસ પુસ્તકનો ગુણોત્તર આઠ જેમ વીસ અથવા બે જેમ પાંચ બીજો કે એક અકબાટમાં લીલા પુઠ્ઠાવાળા પુસ્તકોનો બદામી પુઠ્ઠાવાળા પુસ્તક સાથેનો ગુણોત્તર બે જેમ ત્રણ છે જો લીલા પુઠ્ઠાવાળા અઢાર હોય તો બદામીવાળા કેટલા થશે ભાઈ ચાલો કેટલા થશે ભાઈ કરો જે હાલો અઢાર દઈ ચોપન ચોપન ભાંગ્યા બે એટલે સત્યાવીસ તમને મળી જશે બરાબર। ચાલો એના પછી બીજો કે ખૂટતી સંખ્યા લખો ખાલી જગ્યા છેદમાં છત્રીસ બરાબર બેના છેદમાં અઢાર બરાબર જો અઢાર દુ છત્રીસ તો બે દુ ચાર ચોથો પણ સેમ ટુ સેમ એવી જ રીતના ભાઈ બરાબર કે અઢારના છેદમાં પિસ્તાલીસ તો સોળના છેદમાં ચાલીસ તો સામે શું હશે ચોવીસના છેદમાં સાઠ બરાબર તો આ રીતના તમારે કરવાનું છે। ચાલો ત્રીજો જોઈએ કે ખાલી જગ્યા પૂરો એમાં પાંચમો આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલા ગુણોત્તરને ખાલી જગ્યા સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોતો નથી કેટલો તો કે એક હોય કેટલો હોય એક હોય રેડી। ચાલો એના પછી છઠ્ઠો જોઈએ આપણે એમાં આવશે કે પાંચ પૈસાનો પચીસ પૈસા સાથેનો ગુણોત્તર વીસ પૈસાના ખાલી જગ્યા સાથેના ગુણોત્તર જેટલો હોય કેટલો હોય ભાઈ તો કે સો પૈસા અથવા એક રૂપિયા જેટલો ગુણોત્તર હોય છે રેડી। ચાલો એના પછી વાત કરીએ આપણે ચોથો કે સાતમો એમાં કે માનવ જાતના દુધિયા દાંતની સંખ્યા છે એ વીસ કાયમી દાંત બત્રીસ હોય તો દુધિયા દાંતની સંખ્યાનો કાયમી સાથેનો ગુણોત્તર કેટલો થાય તો વીસના છેદમાં બત્રીસ પાંચ ચોક વીસ ને આઠ ચોક બત્રીસ ચોકે ચોકે કટ થઈ જશે પાંચના છેદમાં આઠ એટલે કે માંગેલ ગુણોત્તર પાંચ જેમ આઠ હશે। ચાલો આઠમો જોઈએ કે એક લંબચોરસ કાગળની લંબાઈ એક પોઈન્ટ બે મીટર એટલે એકસો વીસ સેન્ટીમીટર છે પહોળાઈ એકવીસ સેન્ટીમીટર છે તો કાગળની પહોળાઈનો તેની લંબાઈ સાથેનો ગુણોત્તર પહોળાઈ ઉપર લંબાઈ નીચે પહોળાઈ એકવીસ લંબાઈ બસો દસ ચાલો ત્રણ ત્રણ કટ કરી નાખો એટલે સાત જેમ ચાલીસ થી તમને માંગેલ ગુણોત્તર મળી જશે। ચાલો નવમો જોઈએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ચોવીસ કલાકમાં ત્રણસો સાઠ ડિગ્રી ફરે છે તો બે કલાકમાં કેટલા અંશ ફરશે ભાઈ તો કે ચોવીસ કલાકમાં ત્રણસો સાઠ તો બે કલાકમાં કેટલા કેટલા ડિગ્રી હશે ભાઈ તો કે ત્રીસ ડિગ્રી ફરશે બરાબર। ચાલો દસમો જોઈએ કે ત્રણ મીટર લાંબી ધાતુનું એક નળીનું વજન સાત પોઈન્ટ છ કિગ્રા છે તો આવી સાત પોઈન્ટ આઠ મીટર લાંબી નળીનું વજન કેટલું થશે ભાઈ તો પાછું એમાં ત્રણ મીટર તો સાત પોઈન્ટ છ કિગ્રા સાત પોઈન્ટ આઠ મીટર તો કેટલા સાત પોઈન્ટ આઠ ગુણ્યા સાત પોઈન્ટ છ છેદમાં ત્રણ તો છવ્વીસ તેરી ઇઠોતેર બરાબર પછી ગુણાકાર કરો એટલે ઓગણીસ પોઈન્ટ છોતેર કિગ્રા છે તમને મળી જશે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ જે સ્વધીન બુદ્ધિનું સોલ્યુશન છે એ પૂરું થાય છે હજી પણ જો તમને આમાં કાંઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ન સમજાણું હોય તો વિડીયો ફરીથી જોઈ લેજો પછી પણ ન આવડે તો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર અને બે બાજુમાં આપેલું બેલ આઇકોન પણ દબાવી દેજો અને જો તમારાને પીડીએફ જોતી હોય તો www.digitalvidyalaya.in આ આપણી વેબસાઇટ છે એમાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો। આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત।